શહેરના ન્યૂ કારેલીબાગ વિસ્તારમાં આવેલા સિદ્ધેશ્વર હાર્મોની સોસાયટીમાં પાછળના ભાગમાં તથા સાઇડ પર આવેલા ખેતરમાં ગટર ડ્રેનેજના પાણી ભરાવવાના કારણે ગંદકી અને રોગચાળો વકર્યો છે સ્થાનિક કોર્પોરેટરને જાણ કરતાં સ્થાનિક કોર્પોરેટર આજદિન સુધી જોવા સુધી આવ્યા નથી જેથી સ્થાનિકોમાં રોષ જોવા મળ્યો હતો શહેરના ન્યૂ બાગ વિસ્તારમાં આવેલા સિદ્ધેશ્વર હાર્મોની સોસાયટીમાં પાછળના ભાગમાં તથા સાઈડ પર આવેલા ખેતરમાં ગટર ડ્રેનેજના પાણી ભરાવવાના કારણે ગંદકી અને રોગચાળો વકર્યો છે સ્થાનિક કોર્પોરેટરને જાણ કરતા છતાં પણ હજુ સુધી તેઓ આવ્યા નથી સ્થાનિકોમાં પણ જોવા મળ્યો હતો સ્થાનિકોનું કહેવું છે કે મચ્છરના ઉપદ્રવથી સોસાયટીના બાળકો તથા ઉંમરલાયક વ્યક્તિઓને બીમારીનો સામનો કરવો પડે છે ખેતરમાં પાણી ભરાવવાના કારણે મચ્છર તથા ડેન્ગ્યુ થવાનો ભય પણ સતાવી રહ્યો છે તંત્ર દ્વારા કોઈ પણ પ્રકારની કામગીરી કરવામાં આવતી નથી ત્યારે તંત્ર નિષ્ફળ ગયું છે તેમજ તેઓ દ્વારા ચીમકી ઉચ્ચારવામાં આવી હતી કે જો આગામી દિવસોમાં તંત્ર દ્વારા કે કોર્પોરેટર દ્વારા કોઈ પણ જાતની કામગીરી કરવામાં નહીં આવે તો આવનારી વિધાનસભાની ચૂંટણીમાં વોટ નહીં આપે સ્થાનિકોએ રોષ વ્યક્ત કરી જણાવ્યું કે કામગીરી નહીં તો વોટ નહીં ની ચીમકી ઉચ્ચારી છે અહીંયા બેનોને તકલીફ પડે તો જેન્સને પણ તકલીફ તો પડવાની જ છે કેવા પ્રકારની તકલીફ પડી રહી છે તકલીફ એ જ પડી રહી છે આ જે ગટરનો પ્રોબ્લેમ છે લીકેજ થવાનું એ ગટરનો પ્રોબ્લેમ પચીસ દિવસથી છે અહીંયાના સ્થાનિક રહેવાસી પ્રમુખ અમારા સોસાયટીના શ્રી જીતુભાઈ પરીખ એમણે પણ કમ્પ્લેન લગભગ પંદરથી દસ વાર કરેલી છે પ્રોપરલી મેં પણ ચાર વાર કરેલી છે કમ્પ્લેન અહીંયાના સ્થાનિક કોર્પોરેટર અજીતભાઈને પણ જાણ કરેલી છે ફોન દ્વારા વિડીયો પણ મોકલેલો છે ચારથી પાંચ વાર વિડીયો પણ મોકલ્યો છે પણ આનું કોઈ પ્રોબ્લેમ સોલ્વ થયો નથી કહેવામાં આવે કે સ્થાનિક જ્યારે ઉનાળાના ટાઈમમાં ફ્રી મોન્સૂનનું કામ થવું જોઈએ ને એ ફ્રી મોન્સૂનનું કામ જ નથી થયું જે ગટરો પ્રોબ્લેમ સોલ્વ થવા જોઈએ ને સાફ સફાઈ એ કામ જ નથી થયું એના કારણે આ પ્રોબ્લેમ બધા થઈ રહ્યા છે તો એના માટે તંત્ર જ જવાબદાર છે કોર્પોરેશન જ જવાબદાર છે કોર્પોરેશને આની કોઈ તકેદારી રાખી નથી અહીંયાની પબ્લિક એટલી ત્રાહીમામ છે કારણ એ જ છે કે ગટરો આટલી બધી લીકેજ છે અને એ પાણી બધું જ લીકેજ થઈ અને પાછળ ખેતર છે ને ત્યાં આવે છે તો એ પાણી બધું જ ભેગું થાય છે ત્યાં અને એ ભેગું થાય પાણી એટલે શું થાય એનું એ પ્રોબ્લેમ વધારે પ્રોબ્લેમ વધારે એટલે જીવડા છે મચ્છર છે ત્રાસ છે એક નંબર સાંજના ટાઈમે જમવા બેસવું હોય તો ક્યાં બેસવાનું જમવા સાંજે લાઇટ ચાલુ કરો એટલે મચ્છરનો ઢગલો જમવાની જગ્યાએ મચ્છર આવીને બેઠા હોય માણસ શું ખાય નાના નાના છોકરાઓ ડેન્ગ્યુ મેલેરિયા કોલેરા આજે કેટલો ફાટી નીકળેલો છે છોકરા સોસાયટીમાં ઘરે ઘરેથી તમને બીમારી જોવા મળશે પ્રોપરલી હું જ પોતે ચાર દિવસ તાવમાંથી ઉભો થયો છું આજે બે જોબ ચાલુ કરી છે બાકી ચાર દિવસ હું ઘરે જતો જ કારણથી તો કે મને તાવ આવતો તો એટલે નિલેશ પટેલ હવે સિત્તેશ્વર હરમની સયાજીપુરા ન્યૂ કારેલી બાગ કહેવાય એમાં અહીં આગળ કેટલાય વર્ષ વરસથી તો પાણીની ઘટના પાણીની ખરાબમાં ખરાબ પ્રોબ્લેમ છે પણ વરસાદ પડ્યા પછી બહુ જ પાણી ખરાબ આવે છે વાસ મારે છે દરવાજો પણ નથી ખોલાતો અમારાથી અને એટલા બધા મચ્છર માખીને છે કે મારા છોકરાથી બધાને અહીંયા લગભગ નાના નાના છોકરાઓ બધાને ડેન્ગ્યુ મેલેરિયા તો થયેલા જ છે એટલે સખત રોગચાળો પણ ફાટેલો છે મહેરબાની કરીને આની કોઈક વ્યવસ્થા કરો